નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. કેશોદમાં 7 વર્ષની બારાએ હરણિયું રોજું રાખ્યું. આજ રોજ ચોટીલા પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરથી એડિશનલ કલેક્ટર રૂરલની નંબર પ્લેટવાળી અર્ટિગા કારનો પીછો કરી તલાશી લેતા 53,000 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી, સાથે આરોપીઓ પણ ઝડપાઈ ગયા. કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં ધી સાંસરોદ હાઈસ્કૂલ પ્રાઇમરી સ્કૂલમાં કોવિડ સેન્ટર કાર્યરત કરાયું. કોરોનાના હાહાકાર વચ્ચે અમીરગઢ તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ધનપુરા ડેરીના સહયોગથી ગામને સેનેટાઇઝ કરાયું. જાફરાબાદની ખાડી ઉપર જૂનો પુલ છે, આ પુલ વર્ષોથી ખૂબ જ ડેમેજ થયેલો છે. જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે રજૂઆત પણ કરેલ છે. દહેગામ તાલુકા અને શહેરમાં જોરદાર ગરમી અને કોરોનાના કેસ વચ્ચે પીસાતી જનતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભારિયા જનરલ હોસ્પિટલમાં આજ રોજ રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહી આરટીપીસીઆર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુઈ ગામ સીએચસીમાં ઓક્સિજનની લાઇન ફિટિંગનું કામ પૂર્ણતાના આરે 9 બેડ માટે લાઇન ફિટિંગ કરાઈ. રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવી રાજેન્દ્ર પટેલ દ્વારા 3 દિવસમાં 800થી વધુ લીટર આયુર્વેદિક ઉકારાનું વિતરણ. અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો લોકોનો સારો પ્રતિસાદ, વધુ 1 લોકેશનની કરાઈ જાહેરાત. રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ યથાવત, એક જ દિવસમાં વધુ 38 લોકોએ ગુમાવ્યો જીવ. મોરવા હડફમાં પતિએ પત્નીને ધારિયા વડે હત્યા કરી ચારિત્રને લઈને પતિ શંકા કરતો હતો. કોરોના મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. એન્ટિલિયા કેસમાં સચિન વાઝેની પોલીસ વિભાગમાંથી હકાલપટ્ટી. એમ્સમાં આસારામની તબિયત લથડી, આઈસીયુમાં શિફ્ટ કરાયા. માસ્ક પહેરીને હું કામ પર જવા તૈયાર છું, શ્રુતિ હાસન. નર્સિંગ ડે, રાજ્યભરમાં નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન. ટોક્યો ઓલિમ્પિક ટોર્ચ રિલે મોકૂફ, ઓલિમ્પિક્સ પર સંકટ. પીએમ કેર ફંડ્સમાંથી મોકલવામાં આવેલા 71 વેન્ટિલેટર ખરાબ. બક્સરમાં ગંગા નદીમાંથી 73 મૃતદેહ કાઢવામાં આવ્યા. કોરોનિલના બ્લેક માર્કેટિંગથી રોષે ભરાયા બાબા રામદેવ. ભારતમાં 2 વર્ષથી ઉપરના બાળકો માટે રસીનું ટ્રાયલ શરૂ. ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે. ગુજરાતના નાના મધ્યમ ઉદ્યોગોની આર્થિક હાલત કફોડી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4,205 દર્દીના મોત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 10,990 કેસ નોંધાયા. અમદાવાદમાં સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા મહિલાનું મોત. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અને સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.